હું આરુણી શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરું છું. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. અમારી શાળામાં યુવા સરદાર એજ્યુકેશન કેમ્પ દ્વારા એક રમોત્સવનું આયોજન કરેલું છે. તે રમોત્સવમાં ઘણી સ્કૂલનો ભાગ લીધો છે. બીજી કેમ કે જસદણ તાલુકાની ઘણી સ્કૂલ છે, જસદણ તાલુકો છે, લીલાપુર છે, અણેંડા છે, તેમજ અમારી શાળાએ પણ ભાગ લીધેલો છે. અમારી શાળામાં ઘણી રમતો જેમ કે ખોખો, કબડ્ડી, ગોળા ફેંક, ચક્ર ફેંક વગેરે વગેરે, તેમાંથી મેં પણ ગોળા ફેંકમાં ભાગ લીધેલો છે અને તેની પ્રેક્ટિસ મેં 2 અઠવાડિયા પહેલાંથી અગાઉથી ચાલુ કરી હતી અને આજે 19/1/2020ના રોજ આજે અમારી શાળામાં રમોત્સવ યોજાયેલો છે. તેમાં મેં મારું પૂરેપૂરું સ્ફૂર્તાથી અને જેટલું બને તેટલું સારું પ્રદર્શન બતાવ્યું અને તેમજ બીજી સ્કૂલો પણ તેનું સારું પ્રદર્શન બતાવ્યું. અસ્તુ. હું મોહનદાસ સ્કૂલમાંથી આવેલી છું. અહીંયા અહીંયા યુવા સરદાર એજ્યુકેશન દ્વારા આયોજન કરેલું છે, જેમાં વિવિધ રમતો ખોખો, કબડ્ડી, ધીંગામસ્તી જેવી વિવિધ રમતોમાં આયોજન કરેલું છે, જેમાં હું ખોખો અને સુલેખનમાં રહી હતી. અહીંનું આયોજન ખૂબ જ સરસ અને રચનાત્મક છે. યુવા સરદાર એજ્યુકેશન ગ્રુપ દ્વારા રમતોત્સવનું આયોજન કરેલું હતું, જેમાં ઘણી બધી રમતો રમાડવામાં આવેલી હતી. ઇન્ડોર ગેમ અને આઉટડોર ગેમ. ઇન્ડોર ગેમમાં આપણે જોઈએ તો ચેસ છે, કેરમ છે, બરાબર, એવી ઘણી બધી રમતો રમાડવામાં આવી હતી અને આઉટડોરમાં કબડ્ડી, ખોખો, દોડ, ધીંગામસ્તી જેવી ઘણી બધી 30થી વધારે રમતો રમાડવામાં આવી હતી. હમણાં ટૂંક સમય પહેલાં સ્વામી વિવેકાનંદનો જન્મજયંતિ હતી, એ નિમિત્તે યુવાનોમાં જાગૃતતા આવે એ માટે બાળ રમત ઉત્સવનું આયોજન કરેલું હતું. સ્વામી વિવેકાનંદ વારંવાર કહેતા હતા કે બાળકનો સર્વાંગી વિકાસ થાય એવો પ્રયત્ન કરવો જોઈએ. સ્વામી વિવેકાનંદના કહેવા પ્રમાણે 1 કલાક બાળકે રમવું જોઈએ એ માટે અમે આ રમત ઉત્સવનું આયોજન કર્યું હતું. તેમાં ઘણી બધી સ્કૂલોએ ભાગ લીધી હતી. શિવમ વિદ્યાલય અલેંડા, શ્રી આરુણી શૈક્ષણિક સંકુલ સાણથલી, શ્રી મોહનદાદા વિદ્યાલય લીલાપુર અને તક્ષશિલા વિદ્યાલય જસદણ, જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સારામાં સારું પોતાનું પ્રદર્શન બતાવ્યું અને સારામાં સારા નંબરે આવ્યા હતા. અને ત્યાર પછી શિલ્ડ દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. અને વારંવાર આ યુવા મહોત્સવ કરવામાં આવે છે. ઘણા બધા યુવા મહોત્સવમાં બાળકો ભાગ લે છે અને બાળકોના સર્વાંગી વિકાસ થાય એ માટે આ ગ્રુપ હંમેશા તત્પર રહે છે. અંદાજે 30 જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. ધડુક હિતેશ, આરુણ શૈક્ષણિક સંકુલમાં સંચાલક તરીકે કાર્ય કરું છું.